સુરતના ઉદના વિસ્તારમાં સ્વાની આડમાં ચાલતા કુટણખાના પર સુરતના એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે સ્પા સંચાલક મહિલા અને ગ્રાહક સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે હાલમાં સુરતમાં પોલીસ દ્વારા દરોડા પાડીને ગોરખ ધંધા પકડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે ફરીવાર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડી પાડવામાં આવ્યું છે સુરતમાં ઉધના દરવાજા પાસે આવેલ મદ્રાસ કાફેની ઉપર ન્યૂ ઇન્ડિયન સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ન્યૂ ઇન્ડિયન સ્પાના માલિક રોહિત જય જયબહાદુર સિંઘ મસાજના નામે દેહ વ્યાપારનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો સ્પાના સંચાલકો મસાજના નામે લલનાઓ રાખીને ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડતા હતા જ્યાંથી પોલીસે રેડ કરતા સંચાલક રૂમાબેન હરધન રિશિદાસને ડિટેઇન કર્યા હતા તેમજ ગ્રાહક મોહમ્મદ રઈશ ઝહરૂલ હસિનને પણ પોલીસ દ્વારા અટક કરી પાંચ મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી હતી આ ઉપરાંત ન્યૂ ઇન્ડિયન સ્પાના માલિક રોહિત જય બહાદુર સિંઘને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં સ્પાના નામે કૂટણખાનાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને ઉદના મગદલ્લા રોડ અને વેસુ વિસ્તારમાં જાણે સ્પાના નામે કૂટણખાનાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે પોલીસ પણ આંતરે દિવસે આવા સ્પા પર દરોડા પાડીને લલ્લનાઓને મુક્ત કરાવવા સાથે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે